केंद्रीय गृहमंत्री अमित शाह गुजरात प्रवास। केंद्रीय गृहमंत्री अमित शाह कमलम खाते योजना महत्व की बैठक। बैठक में चूंटी लक्षी रणनीति पर थे चर्चा। गईकाले दिल्ली में प्रधानमंत्री नरेन्द्र मोदी, अमित शाह और जेपी नड्डा साथ मुख्यमंत्री भूपेन्द्र पटेल और भाजप प्रदेश प्रमुख पाटिले बैठक योजी थी। हवे आज अमित शाह खुद गुजरात प्रवास है। पक्ष की आगामी रणनीति पर मंथन करते अमित शाह। गुजरात कांग्रेस सीनियर ऑब्जर्वर अशोक गहलोत फरी बे दिवस गुजरात प्रवास पर आवशे। 17 और 18 ऑक्टोबरे गुजरात आवशे गहलोत। अमदावाद में कांग्रेस होद्देदारों साथ योजशे बैठक। बैठक में चूंटी रणनीति ने लईने चर्चा थशे। गहलोत राधनपुर में जनसभा ने संबोधशे, जयरे थराद में पण योजशे रोड शो। चूंटी ने लईने एक्शन में कांग्रेस। भरूच में भाजप सांसद मनसुख वसावा कांग्रेस बीटीपी और आप पर प्रहार। त्रणे पार्टीओ ने चुट्ठी गणावी। वसावाए कहूं कि कांग्रेस क्यांय चित्रमां ज नथी, आपणा माटे मोकळुं मैदान छे। भरूचनी पांचे बैठक पर जीत मेळवीशुं। आ उपरांत फरी भाजपनी ज सरकार बनवानो वसावाए कर्यो दावो। राज्यमां जाम्यो छे चूंटणीनो माहोल। तहેવારોમાં ભાજપ કરશે ઝંઝાવતી પ્રચાર। દરેક સમાજ અને વર્ગને ભાજપ તરફ આકર્ષિત કરવા પ્રયાસ। નવા વર્ષે તમામ 182 બેઠકોમાં ભાજપ યોજશે સંમેલન। તમામ મહાનગરપાલિકામાં પણ સંમેલનનું આયોજન કરશે। 5 નવેમ્બર સુધી 5 વિધાનસભાના ક્લસ્ટર પ્રમાણે દરેક મોરચા સંમેલનનું થશે આયોજન। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર ઝડપી કરી દેવામાં આવ્યા છે। ભાજપ દ્વારા એક તરફ ગૌરવ યાત્રા કાઢવામાં આવી રહી છે, તો બીજી તરફ 14 લાખથી વધુ ખેડૂતોને રીઝવવા માટેનો એક નવતર પ્રયોગ પણ કરવામાં આવ્યો છે, જેમાં દરેક વિધાનસભામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં નમો કિસાન પંચાયત ઇલેક્ટ્રિક બાઇક દ્વારા પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે। ભગવા રંગના કમળ તેમજ નરેન્દ્ર મોદીના ફોટા સાથે તૈયાર કરવામાં આવેલી ઇલેક્ટ્રિક બાઇકમાં ગ્રામ્ય વિસ્તારમાં ખાસ વિશેષ પ્રચાર ખેડૂતોને રીઝવવા માટે કરવામાં આવી રહ્યો છે। બાઇકમાં એલઈડી સ્ક્રીન લગાડી છે, જેમાં સરકારની વિવિધ યોજનાઓની શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી રહી છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત ધોરાજી, જેતપુર, ગોંડલ અને જસદણ વિધાનસભા વિસ્તારમાં પ્રચાર કાર્ય શરૂ કરાયું। રાજકોટમાં કડવા પાટીદારોનું શક્તિ પ્રદર્શન। ઉમિયાધામ સિદ્ધસર સંસ્થા દ્વારા અક્ષર મંદિર હોલમાં મહાસંમેલન યોજાયું, જેમાં સૌરાષ્ટ્રભરના કડવા પાટીદારો જોડાયા। ભાજપના પદાધિકારીઓ સહિત અનેક રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા। સિદ્ધસરની ઉમિયાધામ સંસ્થાના પ્રમુખે જણાવ્યું કે 2024માં સિદ્ધસર ઉમિયા માતા પ્રાગટ્યને 125 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે 2024માં સવા શતાબ્દી મહોત્સવના આયોજનને લઈને સંમેલન મળ્યું। કોઈ રાજકીય હેતુ નથી, પરંતુ 2024ના મહોત્સવ માટે 1.5 વર્ષ પહેલા સંમેલન મળતા અનેક તર્ક વિતર્ક ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝબલાવ્યું છે। આપ ગુજરાતમાં પગપેસારો કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। ચોર શોરથી પ્રચાર પણ કરવામાં આવી રહ્યું છે। આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ખુદ ગુજરાતનો મોરચો સંભાળી રાખ્યો છે, ત્યારે ફરી એકવાર આવતીકાલે અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાત પ્રવાસ પર આવશે। ભાવનગરમાં આવતીકાલે સભા યોજશે, તો ઊંઝા અને ડીસામાં પણ બંને નેતાઓ સભા કરશે। મહેસાણાના ઊંઝામાં કેજરીવાલ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર। કેજરીવાલને વિશ્વાસઘાતી ગણાવતા પોસ્ટર લાગતા ગરમાયું રાજકારણ। 17 ઓક્ટોબરે ઊંઝામાં કેજરીવાલની સભા છે, જે પહેલા મનીષ બ્રહ્મભટ્ટના નામે લાગ્યા પોસ્ટર। કેજરીવાલના આગમન પહેલા પોસ્ટર લાગતા ખળભળાટ। ભાજપે મિશન ગુજરાત માટે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે। ગૌરવ યાત્રા થકી ગુજરાતભરના લોકો સુધી પહોંચવાનું પણ શરૂ કરી દીધું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગૌરવ યાત્રા પહોંચી સોલડી ટોલનાકા પાસે ગૌરવ યાત્રાનું સ્વાગત કરાયું। ધંગધ્રા, માલવણ સહિતના 5 જિલ્લામાં યાત્રા ફરશે। યાત્રાના આગમન સમયે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને અનુરાગ ઠાકુર હાજર રહ્યા। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા। આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર નિશાન સાધ્યું। કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે 20 વર્ષ પહેલા દંગા થતા હતા, કરફ્યુ લાગતા હતા, પરંતુ ભાજપની સરકાર બન્યા બાદ શાંતિ છે। ગોરધન ઝડફિયાએ પોતાના વાયરલ વિડીયોને લઈને સ્પષ્ટતા કરી, કહ્યું કે વાકયુદ્ધ એ ક્ષણિક બાબત છે। ઝડફિયાએ કહ્યું કે આ જીભનો સવાલ છે, જે વળી ખૂબ જાય છે। ભાજપ પર આકરા પ્રહાર કરતો ઝડફિયાનો વિડીયો થયો હતો વાયરલ, જે અંગે ઝડફિયાએ કરી સ્પષ્ટતા। કોંગ્રેસે યુવા પરિવર્તન રેલી મહેસાણાના કડી ખાતે પહોંચી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન રેલી કાઢવામાં આવી છે, જે સમગ્ર રાજ્યમાં બેરોજગારી, ડ્રગ્સ સહિતના મુદ્દાઓને લઈને ફરી રહી છે। આ રેલી બનાસકાંઠા ખાતે સમાપ્ત થશે। પ્રદેશ કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવદનસિંહ ગોહિલની અધ્યક્ષતામાં રેલી। પ્રદેશ કાર્યકારી પ્રમુખે રેલીમાં યુવાઓને પ્રતિસાદ જોતા આગામી ચૂંટણીમાં કોંગ્રેસી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। કાર્યકરોને ટિકિટ માંગવાનો અધિકાર છે, પણ ભાજપમાં ટિકિટ આપવાની સત્તા પીએમ મોદી અને અમિત શાહને છે। પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ આ વાત કરી।
દાહોદમાં નવા બનેલા ભાજપ કાર્યાલય કમલમના લોકાર્પણ પ્રસંગે તેમણે કાર્યકરોને કહ્યું કે ટિકિટ ન મળે તો કોઈએ કાપી તેવી ફરિયાદ ન કરતા. ટિકિટને લઈને વિવિધ જગ્યાએ શરૂ થયેલી ખેંચતાણને કાબૂમાં લેવા પાટીલનું સૂચક નિવેદન. દાહોદમાં કમલમમાં લોકાર્પણ પ્રસંગે સીઆર પાટીલે કાર્યકરોને ટકોર કરી. ચૂંટણીમાં ગરમાવાની વચ્ચે રાજસ્થાન પ્રદેશ ભાજપ પ્રમુખ સતીશ પુનિયા અમદાવાદની મુલાકાતે. સતીશ પુનિયાએ કહ્યું કે ફક્ત દેશ જ નહીં સમગ્ર વિશ્વનું ધ્યાન ગુજરાત તરફ છે. સમગ્ર દેશમાં ગુજરાત મોડેલની ચર્ચા થાય છે. ગુજરાત ચૂંટણીનું રણ મેદાન તૈયાર થઈ ગયું છે. અહીં ગુજરાતના કાર્યકર્તાઓના મદદરૂપ થવા રાજસ્થાન પ્રમુખ પોતાની ટીમ સાથે પહોંચ્યા. પુનિયાની આ ટીમ ગુજરાત ચૂંટણીઓના કામોમાં કાર્યકર્તાઓ સાથે જોતરાશે. ઉપરાંત સતીશ પુનિયાએ પ્રધાનમંત્રી મોદીના કામોના વખાણ કર્યા. પાટણના મુખ્ય પ્રવેશદ્વાર પાસે નિર્માણ થઈ રહેલા બીજા ઓવરબ્રિજની અમૂલ્ય ભેટ પાટણવાસીઓને દિવાળી પૂર્વે જ આપવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. આ ઓવરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થવાનું હતું અને તે માટે આજના દિવસની તારીખ મંગાવવામાં આવી હતી. જોકે આજની તારીખ મળી ન હતી અને આ દરમિયાન આજે સવારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરોએ આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરી નાખ્યું હતું. કોંગ્રેસે ઓવરબ્રિજને ખુલ્લો મૂક્યો હતો જેથી ત્યાંથી વાહન ચાલકો પર પસાર થઈ રહ્યા હતા. જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર વિરુદ્ધ આંદોલનો વધી રહ્યા છે. વિવિધ સમયે સરકાર કામે બાયો ચડાવી રહ્યા છે ત્યારે હવે જૂનાગઢના શાહપુરમાં માલધારી સમાજે ભાજપ સામે આક્રોશ વ્યક્ત કર્યો. થોડા સમય પહેલા માળિયાહટીના પાણીધરા ગામમાં માલધારી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. સંમેલનમાં 17,551 માલધારી પરિવારના વિગત દર્શક કાર્ડની અમલવારી અંગે માંગ કરાઈ હતી. હજી સુધી તેમની વિવિધ માંગો ન સંતોષાતા માલધારી સમાજમાં રોષ છવાયો છે. માલધારી સમાજે બેનરો લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. રાજ્યના શિક્ષક પરિવારો માટે સરકારનો મોટો નિર્ણય. શિક્ષકોના બદલી કેમ્પની વાઘાણીની જાહેરાત. 20-29 ઓક્ટોબર દરમિયાન વધઘટ કેમ્પ યોજાશે. મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેર અરસપરસના હુકમો 20 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી થશે. જિલ્લા આંતરિક બદલી 2 તબક્કામાં યોજાશે. જિલ્લા આંતરિક બદલી 20 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન થશે, જ્યારે જિલ્લા ફેરબદલી કેમ્પ 6 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર યોજાશે. ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરોના માલિકો સામે કાર્યવાહી કરવાની સૂચનાને અમદાવાદ શહેર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. શહેર ટ્રાફિક પોલીસે 80 રખડતા ઢોરોના માલિકો સામે કેસ દાખલ કર્યો, તેમજ 59 રખડતા ઢોરને પાંજરે પૂર્યા. શહેરના 8 અલગ અલગ ઝોનમાં મહાનગરપાલિકાની સાથે ટીમ બનાવીને પોલીસે કાર્યવાહી કરી. નાગરિકોને શહેરમાં રખડતા ઢોર દેખાય તો ફોટો ખેંચીને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા હેન્ડલ પર મોકલી આપવા અથવા તો ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરવાની અપીલ કરી. અમદાવાદમાં તાજેતરમાં શરૂ કરાયેલી મેટ્રોના સ્ટેશનો પર ગંદકીના દ્રશ્યો સામે આવ્યા. મેટ્રો સ્ટેશન પર રિયાલિટી ચેક કરતા જ્યાં ત્યાં પાન મસાલાની પિચકારીઓ જોવા મળી. મેટ્રો સ્ટેશનમાં આવતા મુસાફરોનું ચેકિંગ કરવામાં આવતા તેમની પાસેથી પાન મસાલા ગુટખા સહિતની પ્રતિબંધિત વસ્તુઓ પણ પકડાઈ. સફાઈ કર્મીઓ સાથે ગંદકી કરનાર ઉદ્ધતાપૂર્વક વર્તન કરતા હોવાનો પણ આરોપ છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલા મેટ્રો સ્ટેશનથી જાળવણીની જવાબદારી નાગરિકોની પણ છે અને આ જવાબદારી આપણે સાથે મળીને સમજવી પડશે. હિન્દુઓના માનવ અધિકારની વાત કરવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે વિરોધીઓએ રાજ્યપાલને પત્ર લખ્યો. અગાઉ ખેડામાં નવરાત્રી સમયે પથ્થરબાજીની ઘટના અંગે સંઘવીએ વિરોધીઓને જવાબ આપ્યો હતો. શું હિન્દુઓના માનવ અધિકારની વાત કરવી ગુનો છે? અખિલ ગુજરાત પાલિકા કર્મચારી મહામંડળની હડતાલ. વિવિધ 20 માંગોને લઈને ઉતર્યા છે હડતાલ પર. પાલિકા બોર્ડ નિગમના કર્મચારીઓમાં આક્રોશ. કર્મચારીઓ આવશ્યક સેવાઓને પણ સ્થગિત કરવાની ઉચ્ચારી ચીમકી. સદરમીય વહીવટી કામ બંધ કરી પેન ડાઉન કરશે. કુલ 2 લાખ કર્મચારીઓ આંદોલનના માર્ગે જોડાશે. આઉટસોર્સિંગ સિસ્ટમ રદ કરવા, રોજમદારને કાયમી કરવા, મહેકમની વિસંગતતાને દૂર કરવા, 7મા પગાર પંચનો લાભ આપવાની કર્મચારીઓની માંગ. કચ્છના માંડવીના વાડામાં ગ્રામજનોનો વિરોધ. ગામ પાસે આવી રહેલા GHCL કંપનીનો ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું. ગ્રામજનોએ નનામી કાઢી વિરોધ દર્શાવ્યો. દરિયા કિનારે આવી રહેલી કંપનીથી પર્યાવરણને નુકસાન થવાનું ગ્રામજનોનો દાવો. 20 જેટલા ગામોને અસર થવાની શક્યતા ગ્રામજનોએ વ્યક્ત કરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટવા મામલે તપાસ ધમધમાટ. યુનિવર્સિટીમાં FSLની ટીમે શરૂ કરી તપાસ. કોલેજમાં મોકલેલા બોક્સ અને કવરની તપાસ કરવામાં આવી. કોલેજથી પરત મંગાવેલા બોક્સથી પણ તપાસમાં મોટો ખુલાસો. બીકોમના 97માંથી 22 બોક્સ ખુલ્લા મળ્યા. પેપર ક્યાંથી ફૂટ્યું તે હજી સુધી બહાર આવી શક્યું નથી. FSLની ટીમના રિપોર્ટ બાદ થઈ શકે છે મોટો ખુલાસો. પેપર ફોડનાર સામે કડક કાર્યવાહી કરવાની યુનિવર્સિટી પ્રશાસને ખાતરી આપી. ગીર સોમનાથમાં અંધશ્રદ્ધામાં હત્યા કરનારા પિતા અને તેના ભાઈના રિમાન્ડ મંજૂર.
ધૈર્યા હત્યાકાંડ કેસમાં કોર્ટે બંનેને 14 દિવસ આ રિમાન્ડ પર મોકલ્યા. આરોપી પિતા તપાસમાં સહકાર ન આપતો હોવાનો પોલીસનો આરોપ. આરોપીઓના રિમાન્ડ ધૈર્યા હત્યાકાંડ માટે મોટા ખુલાસા પણ થઈ શકે છે. ન માત્ર જિલ્લો પરંતુ સમગ્ર રાજ્ય ધૈર્યાને ન્યાય અપાવવા માટે ઉગ્ર અપીલ કરી રહ્યું છે. ગીર સોમનાથમાં અંધશ્રદ્ધામાં હત્યા કરનારા પિતા અને તેના ભાઈના રિમાન્ડ મંજૂર. ધૈર્યા હત્યાકાંડ કેસમાં કોર્ટે બંનેને 14 દિવસ આ રિમાન્ડ પર મોકલ્યા. આરોપી પિતા તપાસમાં સહકાર ન આપતો હોવાનો પોલીસનો આરોપ. આરોપીઓના રિમાન્ડ ધૈર્યા હત્યાકાંડ માટે મોટા ખુલાસા પણ થઈ શકે છે. ન માત્ર જિલ્લો પરંતુ સમગ્ર રાજ્ય ધૈર્યાને ન્યાય અપાવવા માટે ઉગ્ર અપીલ કરી રહ્યું છે. પાટણમાં યુવકોને ઢોર માર મરાયાના મુદ્દે અખિલ ભારતીય ક્ષત્રિય મંચ યોજશે રેલી. જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહીની માંગ. 2 દિવસ અગાઉ વામૈયા ગામમાં બન્યો હતો બનાવ. 2 યુવકોને પોલીસે ઢોર માર માર્યો હોવાના આક્ષેપો સાથે 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ. ગાડી પાર્ક કરવા જેવી નજીવી બાબતે પોલીસ અધિકારીઓને યુવકે એલસીબી ઓફિસે લઈ જઈ ઢોર માર માર્યો હતો. બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા હાલ સારવાર હેઠળ. ઊંઝામાંથી ઝડપાયેલા 17,000 કિલો નકલી જીરું મામલે મોટો ખુલાસો. સિદ્ધપુરના બિલિયાનો રહેવાસી હરેશ વિરમભાઈ પટેલ નામનો વ્યક્તિ ચલાવતો હતો ગોરખધંધો. જોકે હજી સુધી નકલી જીરાનું ઝેરી ષડયંત્ર ચલાવનાર મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે. બાતમીના આધારે કામલી ગામે એસઓજીએ દરોડા પાડ્યા હતા, જેમાં 17,000 કિલો નકલી જીરું ઝડપાયું હતું. એસઓજીએ એક વ્યક્તિને ધરપકડ પણ કરી હતી. નકલી જીરાના મસમોટા ષડયંત્રને લઈને જીરું ક્યાં મોકલવામાં આવ્યું હતું એ અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. સુરેન્દ્રનગરમાં ભાસ્કરપરા ગામ નજીક આવેલા નર્મદા કેનાલમાં પાણીની સતત લીકેજ. પાણી લીકેજને લઈને ગાંધીનગરથી નર્મદા વિભાગના અધિકારીઓ દોડી આવ્યા. છેલ્લા 10 દિવસથી પાણીની લીકેજ યથાવત નર્મદા વિભાગ તરફથી સતત કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી સફળતા મળી નથી. કામગીરી ઉપર ઉઠી રહેલા સવાલોને લઈને અધિકારીઓ જવાબ આપવાનું ટાળ્યું હતું. સતત થઈ રહેલી લીકેજને લઈને આસપાસના ખેડૂતોની ચિંતા વધી છે. બનાસકાંઠાના નોદોત્રા ગામે નવરાત્રીમાં થયેલા હત્યાનું દાંતીવાડા પોલીસે ભેદ ઉકેલ્યું. પોલીસ તપાસમાં પ્રેમિકા માટે પતિએ જ પત્નીને મોતે ઘાટ ઉતારી હોવાનો ખુલાસો થયો. ગરબા જોઈ પરત આવતા પત્નીનું અકસ્માતમાં મોત થવાનું પતિએ ઘડ્યું હતું કાવતરું. પ્રેમ પ્રકરણમાં પતિએ રચેલા કાવતરાનો ભેદ ખુલતા દાંતીવાડા પોલીસે આરોપી પતિ પાસેથી હત્યામાં વપરાયેલા હથિયાર કબજે કરી આરોપીને કર્યું જેલ હવાલે. પાટણમાં હરીશ તાલુકાના ખાખલ ગામ નજીકથી એક મૃતદેહ મળી આવ્યો. રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે 2 દિવસ પહેલા એક આધેડના ગુમ થયાની અરજી અપાઈ હતી. સિનાડ અને રોડા ગામ વચ્ચે કહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી. આધેડની હત્યા કરી આયોજનપૂર્વક લાશ ફેંકી દેવાઈ હોવાનું અનુમાન છે. હરીશ પોલીસ મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં પાલનપુર ઓડિશા નેશનલ હાઈવે પર વેપારી લૂંટાયો. વેપારીની કારને ગાડીને ટક્કર મારી 7 લાખની લૂંટ આજી. ઇકોકારમાં આવેલા 7 લૂંટારાઓ લૂંટ કરીને ફરાર થયા. કૃષ્કલ પાટિયા નજીક લૂંટારૂએ લૂંટને અંજામ આપવા પહેલેથી જ તકતો ઘડ્યો હોવાનું અનુમાન. ઘટનામાં ઇજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. લાખોની લૂંટને અંજામ આપનારા લૂંટારૂઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. દિવાળીની ઉજવણી માટે ફરવા જવાનું પ્લાનિંગ હોય તો ચેતી જજો. હોલિડે પેકેજના નામે લોકોને છેતરતી ટોળકીનો પોલીસે સપાટો બોલાવ્યો. સુરતના વેસુ ખાતે એક કોલ સેન્ટરમાં ધ હિમાલયા હોટેલિયર એન્ડ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની લોકોને ઓછા પૈસામાં લક્ઝુરિયસ સર્વિસ આપવાનું લાલચ આપતી હતી. આરોપીઓ તમામ લોકોને ફોન કરી પોતાનું પેકેજ લેવા માટે સમજાવતા હતા અને જે લોકોને સ્કીમ લેવાની ઈચ્છા હોય તેમને 5-સ્ટાર હોટેલમાં રોકાણ તથા 10 વર્ષ સુધી ફરવા માટે જ્યાં જાય ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા સહિત અન્ય ટ્રાવેલિંગ સુવિધાઓ આપવાની લાલચ આપી છેતરતા હતા. અમદાવાદમાં અસલી પોલીસના નામે નકલી પોલીસ બની લાંચ લેતા 2 આરોપીઓ ઝડપાયા. નકલી પોલીસ અને પત્રકારની ઓળખ આપી સ્પા ચાલક પાસે 2 યુવકોએ 25,000ની ખંડણી માંગી. સ્પા ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો. વિવેકાનંદ નગર પોલીસે છટકુ ગોઠવી નકલી પોલીસ અને પત્રકારને ઝડપી પાડ્યા. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર નવી કારમાંથી લાખોની કિંમતનો ગાંજો ઝડપાયો. વલસાડ એલસીબીની ટીમે કારનો ફિલ્મી ઢબે પીછો કરી મોટી સફળતા મેળવી. નવી કારમાંથી અંદાજે 25 લાખથી વધુની કિંમતનો 250 કિલો ગાંજો મળી આવ્યો. હાલ પોલીસે કાર અને ગાંજા સહિત 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, જો કે કાર ચાલક ફરાર.
સુરતના ભાઢેના વિસ્તારમાં ફાયર ઓફિસર અને યુવાન વચ્ચે ઝપાઝપી. મકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવવાની ચાલી રહી હતી કામગીરી. આ દરમિયાન યુવાને ફાયર વિભાગની કામગીરીમાં દખલગીરી કરતા મામલો બિચક્યો હતો. ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી સુધી મામલો પહોંચી ગયો હતો, જો કે સ્થાનિકોએ વચ્ચે પડી મામલાને થાળે પાડ્યો. ગુજરાત એસટી તંત્રના વાંકે મોડાસામાં મુસાફરોએ રઝળવાનો વારો આવ્યો. ભાડું નહીં ચૂકવાના હંગામી બસ ડેપો બંધ કરવા સહિત સહકારી જીન દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ છે. નવું બસ સ્પોટ બની રહ્યું હોવાથી તંત્ર દ્વારા સહકારી જીનની ખાનગીની જગ્યા ભાડેથી રાખી હંગામી બસ ડેપો શરૂ કરાયો હતો, પરંતુ છેલ્લા 8 મહિનાથી ભાડું નહીં ડેપોને બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. હંગામી ડેપો બંધ કરાતા મુસાફરો અટવાયા. ભાવનગર નજીક માઢિયા ગામે ભેદી ધડાકો થતા સ્થાનિકોમાં ફફડાટ. મોટો લોખંડનો ટુકડો જમીન પર પડતા 15 ફૂટ ઊંડો ખાડો પડ્યો. ગામલોકોના જણાવ્યા અનુસાર રોલિંગ મિલની ફેક્ટરીના મશીનનું ટેસ્ટિંગ દરમિયાન સ્પીડથી ફરતું ફ્લાય વ્હીલ તૂટતા તેના મોટા મોટા ટુકડા હવામાં ફંગોળાયા હતા. સીમ વિસ્તારમાં અન્ય જગ્યાએ પણ ફ્લાય વ્હીલના લોખંડના મોટા ટુકડા મળી આવ્યા. ઘટના બાદ સંચાલકો ફેક્ટરી બંધ કરી નીકળી ગયા. આ ટુકડા ગામમાં પડ્યા હોત તો જાનહાનિ થઈ હોત તેવો ગામલોકોનો મત છે. જો કે સમગ્ર મામલે ફેક્ટરી સંચાલકો અથવા તંત્ર તરફથી કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી. સુમૂલ ડેરીમાં ઉઠ્યા વિરોધના સૂર. સુમૂલ ડેરીની દૂધ મંડળીના પ્રમુખોની એક સપ્તાહમાં બીજી મીટિંગ મળી. તાપી અને સુરત જિલ્લાના 2.5 લાખ સભાસદો ડેરી પર નભે છે. આ સભાસદોમાં 8 માંગોને લઈને સુમૂલ ડેરીથી નારાજગી વ્યક્ત કરી સુમૂલ ડેરીમાં મહારાષ્ટ્રથી પણ દૂધ લેવામાં આવી રહ્યું છે, ત્યારે આંતરરાજ્યથી આવતા દૂધને લઈને સમસ્યાઓ. મંડળીના પ્રમુખોએ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગૃહ આંદોલન તેમજ લાભપાંચમના દિવસથી દૂધ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી. વિધાનસભાની ચૂંટણી પહેલા સુરત જિલ્લા કોંગ્રેસમાં વધુ એક ગાબડું. માંગરોળ તાલુકાના કોંગ્રેસ માજી પ્રમુખ ભાજપમાં જોડાયા નસરુ શેખને પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાએ ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા. નસરુ શેખ પીપુદરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ છે. કોંગ્રેસના જમીની નેતાઓ કોંગ્રેસનો સાથ છોડતા કોંગ્રેસને પહોંચી શકે છે મોટું નુકસાન. પક્ષમાં અવગણના અને નારાજગીના વશ કોંગ્રેસનો હાથ છોડ્યો હોવાની ચર્ચા. રાજકોટ શહેરના કુઠારિયા રોડ પર ભૂવો પડતા ડમ્પર ફસાયું. વરસાદ બાદ રસ્તાઓ ધોવાઈ જતા રસ્તા ઉપર ખાડા પડી રહ્યા છે. કુઠારિયા રોડ પર પુલ પર ખાડો પડતા ડમ્પર ફસાયું. ડમ્પરને બહાર કાઢવા ક્રેન બોલાવવાની ફરજ પડી. ઋષિપ્રસાદ સોસાયટી પાસે મસમોટો ખાડો પડતા લોકો પણ ઉમટ્યા હતા. સદ્દસીબે બનાવમાં કોઈ જાનહાનિ નહીં. જાહેરનામા કી એસી કી તેસી. બનાસકાંઠાના દાંતીવાડા ડેમ નજીક ન જવાનું જાહેરનામું હોવા છતાં યુવકે મોજ ખાતર બેફામ રીતે ડેમમાં છલાંગ લગાવી. દાંતીવાડા ડેમમાં 603 ફૂટનું લેવલ હોવાથી સાવચેતીના ભાગરૂપે લોકોને દૂર રહેવાનું જાહેરનામું છે. જો કે યુવકે ડેમ પર જઈને પાણીમાં ઝંપલાવ્યું અને પાણીનું લેવલ દર્શાવતા મીટર સાથે વિડીયો પણ લીધો. યુવકે જે જગ્યાએથી છલાંગ લગાવી તે ડેમની ઓફિસની પાસે જ હોવાને લઈને ડેમના અધિકારીઓની બેદરકારી ઉપર પણ સવાલ ઉઠ્યા છે. જો કે વિડીયો વાયરલ થતા અધિકારીઓએ તપાસ પણ શરૂ કરી. યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાની જન્મજયંતિ પહેલા ફૂડ શાખાએ ચેકિંગ હાથ ધર્યું. મેઇન બજારમાં મંદિર પાસે પ્રસાદ વેચતા દુકાનોમાંથી પેંડા સહિત પ્રસાદના સેમ્પલ લેવામાં આવ્યા. ફૂડ શાખાના ચેકિંગથી પેંડા પ્રસાદ તેમજ મીઠાઈ વેચતા દુકાનદારોમાં ફફડા. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભેળસેળ કરનાર વેપારીઓ સામે આકરા પગલાં લઈ ઉદાહરણ પણ બેસાડવામાં આવશે. આણંદના ખંભા દરિયા કિનારે બનેલી ચોપાટીની હાલત દયનીય. રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી 4.87 કરોડના ખર્ચે આ ચોપાટી બનાવવામાં આવી હતી. ચોપાટી પાસે બનાવેલી તમામ દુકાનો હાલ બંધ હાલતમાં, ઉપરાંત રમતગમતના સાધનો પણ કાટ ખાઈ રહ્યા છે. એલઈડી પણ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી. નગરપાલિકાની ઉદાસીનતાના કારણે ચોપાટીની હાલત દયનીય. ભાજપ દરેક વર્ગ સુધી પહોંચવા માટે કોઈ કસર છોડવા માંગતું નથી. ગરીબોને પણ ખુશ કરવા માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે ભાવનગરમાં જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું. મેળામાં 41,275 લાભાર્થીઓને 655 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી, જેમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ આ શાસનમાં વચેટિયાઓ ગરીબોના લાભો લઈ જતા હતા અને ગરીબોને કોઈ સહાય મળતી ન હતી. સાથે જ કહ્યું કે અમારી સરકાર ગરીબલક્ષી કાર્યક્રમ કરીને ગરીબોને પગભર કરી રહી છે. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આયોજિત 2 દિવસીય અખિલ ભારતીય પરિષદનો નર્મદા જિલ્લાના એકતાનગર ટેન્ટ સિટી 2માં પ્રારંભ થયો. કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોએ ભાગ લીધો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા અને કોન્ફરન્સને શુભેચ્છાઓ આપી.
केन्द्रीय कायदा और न्याय मंत्री किरेन रिजिजू अध्यक्ष स्थाने शुभारंभ कर आ कॉन्फरेंस में प्रधानमंत्री नरेन्द्र मोदी वर्चुअली जोड़ी 5G स्पीड में ऑनलाइन कोर्ट करने पेपर मुक्त वहीवट करने चर्चा की देश में कोर्ट की कार्यवाही झड़पी बनावा कहू गरीब में गरीब व्यक्ति कायदा की भाषा समझ सके जरूरी हो भार मुको। विधानसभा ने चूंटणी जीतवा माटे नेताओं मंदिर मंदिर फरवानू शुरू कर दीधु छे। त्यारे राज्यमंत्री ब्रिजेश मेरजा जगविख्यात सोमनाथ महादेव ने शीश झुकाववा सोमनाथ मंदिर आवी पहुंचा हता। मंत्री मेरजाए महादेव ने शीश झुकाववी जलाभिषेक साथे पूजन अर्चन करी 51 सुवर्ण कलशोनी पूजा करी सोमेश्वरनु पूजन करी धन्यता अनुभवी अने आ दरमियान सोमनाथ ट्रस्टना अधिकारीओए तेमने सोमनाथ महादेवनी फोटोकृति भेट स्वरूपे आपी। मंत्रीए दक्षिण ध्रुव समुद्र दर्शन पथ सहित मंदिर परिसरनी मुलाकात करी विकास अंगे माहिती मेळवी। समग्र राज्यमां हस्तकलानी महत्वता दिन प्रतिदिन घटी रही छे त्यारे फरी आ विसरायेली संस्कृति ने जीवंत राखवाना हेतुथी हस्तकला सेतु योजना अंतर्गत एंटरप्रिन्योरशिप डेवलपमेंट इंस्टीट्यूट ऑफ इंडिया द्वारा मेगा फेशन शो नु आयोजन करवामां आव्युं छे जेमां कलाकारों हस्ते बनावेला डिजाइनर कपड़ाओनो फेशन शो योजवामां आवशे। आ उपरांत मंत्री जगदीश पंचाले ईडीआईआई नी वेबसाइट पण लॉन्च करी जेथी कुटीर अने ग्रामीण उद्योग विभाग ने टेको मळशे। भारतीय संस्कृति में गाय पूजनीय छे तर अमदावाद में विश्व में प्रथम कही शकाय तेवुं गायनुं मंदिर बनवा जई रह्युं छे। अमदावाद गांधीनगर हाईवे पर भाट विस्तार में गायनुं अवलौकिक अने अद्भुत मंदिर बनशे जेनुं निर्माण माटे शहेरना उद्योगपति द्वारा जमीन दान करवामां आवी। मंदिर निर्माण कार्य पहला अहियां गौ महोत्सव उजवामां आवशे। यज्ञ द्वारा भूमि पवित्र करवामां आवशे। आ गौ महोत्सव 26 ऑक्टोबर थी 4 नवेम्बर सुधी चालशे जेमां देशभरना संतो महंतो अने अनेक राजकीय अग्रणीओ पण उपस्थित रहेशे। બે વર્ષ બાદ પોતાના અસલી રંગમાં આવેલો દિવાળીનો તહેવાર ખૂબ જ ભરચક રહેવાનું અનુમાન છે। ગુજરાતીઓ ફરવાના શોખીન છે તે પ્રી બુકિંગ પરથી સાબિત થઈ રહ્યું છે। કાશ્મીર, કેરળ, હિમાચલ જેવા ભારતના સ્થળો ઉપરાંત આ વર્ષે દુબઈ, સિંગાપોર, મલેશિયા, બાલી અને માલદીવ્સ જેવા સ્થળોએ પણ મોટી સંખ્યામાં ટિકિટો બુક કરાવાઈ છે। દિવાળીના વેકેશનમાં અંદાજે 2 લાખથી વધુ લોકો ગુજરાત બહાર ફરવા જશે તેનું અનુમાન છે। કોરોનામાં મોકૂફ કરાયેલા પ્લાન દિવાળીની રજાઓમાં લોકો બનાવી રહ્યા છે। दिवाळी आड़े गणतरीना दिवसों ज बाकी रहा छे त्यारे बजारों में ग्राहकों जमावड़ो जोवा मळी रह्यो छे। कोरोना काल बाद लोको मास्क वगर खरीदी करता जोवा मळी रह्या छे। अमदावादना न्यूयोर्क टाइम्स स्क्वेर करता मोटू मार्केट एटले लाल दरवाजा। लाल दरवाजा मार्केट में 2 किलोमीटरना विस्तार में लगभग 4000 पाथरणाओ अने 1000 दुकानों छे। शनिवारे 80000 થી વધુ લોકોએ શોપિંગ કરી। તહેવારોની ભીડને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। દ્વારકાધીશ દેવસ્થાન ટ્રસ્ટ સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણી પીઠાધિરોહણ અને મહાભિનંદન સમારોહમાં હાજર રહ્યા। દ્વારકા શારદા પીઠાધીશ્વર સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનો પીઠાધિરોહણ અને મહાભિનંદન સમારોહ યોજાયો। આ અંગે ધનરાજ નથવાણીએ ટ્વીટ કરી માહિતી આપી। સુહાના મસાલે બનાય પનીર મજેદાર।